हेलो स्टूडेंट, नेक्स्ट सम छ नंबर नो दलाली नी आपेली रकम पर थी खरीद कीमत अने दार्शनिक कीमत नी शोधवानो मुद्दो। नंबर छ, जलाराम फाइनेंस लिमिटेड 1/1/2007 ना रोजे साई बाबा लिमिटेड 14% ना डीबे धरावे छे, जेनी चोपड़ी कीमत तेनी मूळ कीमत करता 20% वधु छे। तो आपणे जी लिफो पद्धतिनो एक सम छे ई 13 નંબરનો જોયો, એમાં દલાલી ઉપરથી ખરીદ કિંમત અને દાર્શનિક કિંમત શોધવાની હતી નહીં, તો એ મુદ્દો નવો છે। દર 6 મહિને 31 માર્ચ અને 30 સપ્ટેમ્બરના રોજે વ્યાજ ચૂકવાય છે। દરેક વ્યવહાર પર દલાલી બજાર કિંમત ના 1% લેખે ગણવાની છે। 31/12/2007 રોજે પૂરા થતા વર્ષ દરમિયાનના વ્યવહારો નીચે મુજબ છે। 1/1/2007 દલાલી છે 662 રૂપિયા, ભાવ છે 105 અને ખરીદી છે 31/5/2007 દલાલી 306, ભાવ 102 એટલે 5 રૂપિયા પ્રીમિયમ, 2 રૂપિયા પ્રીમિયમ, વ્યાજ બાદ ખરીદી। ખાલી ખરીદી શબ્દ હોય, ખાલી વેચાણ હોય તો વ્યાજ સહિતના શબ્દ સમજવાના હોય, આપણે નોંધ છે લખાઈ ગઈ છે। 31/8/2007 રોજે 660 રૂપિયા, 110 એટલે 10 રૂપિયા પ્રીમિયમ છે, વ્યાજ બાદ વેચાણ છે। 31/12/2007 888 દલાલી છે, 101 છે એ ભાવ છે, 11 રૂપિયા પ્રીમિયમ છે, વેચાણ છે સહિત। છેવટનો સ્ટોક છે એ લિફો પદ્ધતિએ ગણવાનો છે। 31/12/2007 રોજે ડિબેન્ચરની બજાર કિંમત 111 છે, તો ડીબેની બજાર કિંમતવાળા સમ છે એ આપણે આવી ગયા છે, છેલ્લે ગુણવાના હોય આખર સ્ટોક ગણતી વખતે। 31/12/2000 રોજના ચઢેલું વ્યાજ રૂપિયા 8400 જમા છે। હવે જ્યારે અહીંયા એમ કીધું હોય ચોપડે કિંમત એની મૂળ કિંમત કરતાં 20% વધુ હોય ત્યારે આપણે વ્યાજ છે એ આપી દઈએ છીએ, અને વ્યાજ ઉપરથી આપણે દાર્શનિક કિંમત મેળવીએ છીએ, અને દાર્શનિક કિંમતની અંદર 20% વધુ નાખીએ એટલે આપણે મળે મૂળ કિંમત। 31/12/2007 રોજે પૂરા થતા વર્ષના રોકાણોનું ખાતું તૈયાર કરો, એ રોકાણોનું ખાતું તૈયાર કરવાનું છે, તો આપણી પાસે ટાઇટલ છે એ ક્લિયર છે, જલારામ ફાઇનાન્સ લિમિટેડના ચોપડે 14% ડિબેન્ચરનું ખાતું, ઉધાર સાઇડ તારીખ વિગત દાર્શનિક કિંમત વ્યાજ મૂળ કિંમત, તારીખ વિગત દાર્શનિક કિંમત વ્યાજ મૂળ કિંમત, અને અહીંયા આપણે લિફો પદ્ધતિનો સમ છે, કઈ પદ્ધતિનો છે તો કે પદ્ધતિ નંબર 2 છે, લિફો પદ્ધતિવાળા સમ। આખા વર્ષની આપણે વ્યવહારની ડેટ લખીએ છીએ હિસાબી યર, તો કે હિસાબી યર છે આપણે લખીએ છીએ, તો હિસાબી યરની અંદર જો આપણે કીધું છે 1/1/2007, તો 1/1/2007 ટુ 31/12/2007 આ આપણું હિસાબી યર છે। હિસાબી યર છે એ ગુજરાતી કેલેન્ડરમાં આપેલું છે। વ્યાજની ડેટ આપી છે 31 માર્ચ અને 30 સપ્ટેમ્બર, એટલે કે 3rd મંથ અને 9th મંથ વ્યાજ આપણો ગણવાનો છે। શરૂનો સ્ટોક તો ડેટ કઈ છે, 1/1/2007 ડેટ છે, એટલે શરૂનો સ્ટોક, શરૂના સ્ટોક પર ચઢેલું વ્યાજ, છેલ્લે વ્યાજ કઈ તારીખે મળેલું હોય તો કે 30 સપ્ટેમ્બરે, તો 30 સપ્ટેમ્બર ટુ 1/1/2007 કેટલા મંથ થયા, તો કે 10, 11 અને 12 3 મંથ થયો। વ્યવહારની ડેટ છે 1/1/2007 રોજે જ, તો 1/1/2007 રોજે વ્યવહારની વ્યાજ સહિતની ખરીદી, છેલ્લે વ્યાજ ક્યારે મળેલું છે તો કે 30/9/2007 ટુ 1/1/2007 કેટલા મંથ થયા, તો કે 3 મંથ થયા, કેટલા મંથ થયા તો કે 3 મંથ થયા વ્યાજ। વ્યવહારની ડેટ 31/5 છે, તો એ નહીં ચાલે, આપણે 31 માર્ચ છે તો આપણે મળવાપાત્ર વ્યાજ મળે છે, તો મળવાપાત્ર વ્યાજ, વ્યાજની ડેટ કઈ છે, તો કે છેલ્લે વ્યાજ મળ્યું હતું 30/9/2007, અને મળવાપાત્ર વ્યાજની ડેટ કઈ આવી 30/3/2007, એટલે કેટલા મંથ થયા, તો કે 6 મંથ। હવે વ્યવહારની ડેટ આવી 31/3/2005 રોજે વ્યાજ બાદ ખરીદી,
છેલ્લે વ્યાજ કઈ તારીખે મળેલું છે? તો કે 31/3/2007. વ્યાજની ડેટની ડેટ શું છે? 31/5/2007. કેટલા મંથનું વ્યાજ? તો કે 2 મંથનું વ્યાજ. વ્યવહારની ડેટ છે 8મા મંથની. તો કે 31/8/2007. વ્યાજ બાદ વેચાણ. તો છેલ્લે વ્યાજ કઈ તારીખે મળેલું છે? 31/3/2007. તો વ્યવહારની ડેટ 31/8/2007. એટલે કે 4, 5, 6, 7 અને 8 કેટલા મંથ? તો કે 5 મંથ. વ્યવહારની ડેટ 31/12 છે. તો એની પહેલાં આપણે મળવા પાત્ર વ્યાજ મળે છે. શું કામને? કે 30મી સપ્ટેમ્બરે વ્યાજ મળવા પાત્રનો છે. તો છેલ્લે વ્યાજ કઈ તારીખે મળ્યું છે? 31/3/2007 ટુ 30/9/2007 મળવા પાત્ર વ્યાજ કેટલા મંથનો? તો કે 6 મંથનું. એમ હવે વ્યવહારની ડેટ 31/12/2007ના રોજે વ્યાજ સહિત વેચાણ. તો છેલ્લે વ્યાજ 30/9 મળ્યું છે. વ્યાજની ડેટ છે વ્યવહારની 31/12/2007. તો કેટલા મંથ થયા? તો કે 3 મંથ. હવે આખરનો સ્ટોક હિસાબ પૂરું થાય છે 31/12/2007. આખર સ્ટોક ઉપર વ્યાજ. તો કે છેલ્લે વ્યાજ મળ્યું 30/9/2007 ટુ 31/12/2007. તો કેટલા મંથનું? તો કે 3 મંથનું. તો આખા સૌના વ્યવહારની ડેટ અહીંયા લખાઈ ગઈ છે. આ ડેટને આધારે જ આપણે ગણતરી કરતા જઈશું અને ડેટને આધારે આપણું ખાતું છે એ પૂરતા જઈશું. તો શરૂના સ્ટોકની ગણતરી, શરૂના સ્ટોકની ગણતરીમાં સૂત્ર છે આઈ બરાબર PRN છેદમાં 100. આઈ એટલે કે વ્યાજ. વ્યાજ તમને રકમમાં આપવામાં આવેલું છે. એ વ્યાજ શરૂના સ્ટોક ઉપર ચઢેલું છે 8400. એ તમને આપી દીધું છે. તો અહીંયા મૂકી દો 8400. પી એટલે કે તમારી પાસે દારસાની કિંમત શું છે એ ખબર હોતી નથી. તો આર એટલે કે કેટલા પર્સન્ટેજ વાળું છે? તો કે 14% ડીબી. તો 14/100. તો શરૂનો સ્ટોક છે એ ગોતવાનો છે, આપેલું નથી. શરૂના સ્ટોક ઉપર ચઢેલું વ્યાજ છે. કેટલા મંથનું વ્યાજ બોલે છે? તો કે 3 મંથનું. તો 3/12. પી છે એ આ બાજુ કરતા બનાવી છીએ, આ બાજુ લઈ આવીએ છીએ. તો અંશ છે એ છેદ અને છેદ છે એ અંશ બને છે. 4800 × 100 અને છેદને અંદર 14, 12 છેદને અંદર 3 અને પીનો પી. તો પી બરાબર મળી શકે છે તમને 2,40,000. ભલે દારસાની કિંમત મળી ગઈ. હવે સૂચન હતું જેની ચોપડે કિંમત તેની મૂળ કિંમત કરતા 20% વધુ છે. જેની ચોપડે કિંમત મૂળ કિંમત કરતા 20% કેવું છે? વધુ છે. ચોપડે કિંમત મૂળ કિંમત કરતા 20% વધુ છે. ચોપડે કિંમત મૂળ કિંમત કરતા 20% વધુ છે. દર્શનની કિંમત કેટલી મળી છે? તો કે 2,40,000. ને 20%. એટલે કે 48,000. તો પ્લસ અહીંયા 48,000. 2,88,000 મળી એની દાસની કિંમત અને મૂળ કિંમત. ચાલો તમને વ્યાજ ઉપરથી મળી દાર્શનિક કિંમત. કઈ કિંમત મળી? દાર્શનિક કિંમત. દાર્શનિક કિંમત ઉપરથી તમને મળી મૂળ કિંમત. તો આપણે એન્ટ્રી પાડીએ છીએ. શરૂઆતનો સ્ટોક કઈ ડેટનો બોલે છે? તો કે 1/1/2007. બાકી આગળ લાવ્યા એટલે કે BF બુકને અંદર નહોતી આપી. તો કાંઈ વાંધો નહીં, આપણે ગોતી લીધી છે. તો કે કેટલી? 2,40,000. આપણે એની મૂળ કિંમત વધુ હતી તો 2,88,000. ચાલો આપણું વ્યાજ શરૂના સ્ટોક ઉપર ચઢેલું હતું એ મજરે જમા કરેલું છે. તો 1/1/2007ના રોજે શરૂના ચઢેલ વ્યાજ
આપને આપી દીધું છે રકમમાંથી ને જ, એટલે 8400 આપણે બધા સમમાં ગણતાના સમમાં આપી દીધું છે, તો એટલું થઈ ગયા બાદ. એટલે અહીંયા જોવો હવે શરૂનો સ્ટોક છે એ લખાઈ ગયો, તો કે યસ. વ્યાજ લખાઈ ગયો, તો કે હા. હવે શું પૈસા, તો કે વ્યાજ સહિત ખરીદી પૈસા છીએ આપણે. શું પૈસા છીએ? વ્યાજ સહિત ખરીદી. તો કાંઈ વાંધો નહીં, આપણે રફની અંદર રહ્યા છે, વ્યાજ સહિત ખરીદી છે એ લખી નાખો. તો સ્ટેપ નંબર અહીંયા એવું 2, વ્યાજ સહિત ખરીદી. તો કે દાસની કિંમત તો નથી આપી, પ્રીમિયમ તો કેમ ગણી શકીએ આપણે 5 રૂપિયા? તો બજાર કિંમત આપણી પાસે નથી, પણ દલાલી આપણી પાસે છે. તો દલાલી આપણી પાસે કેટલી છે? તો કે 462 રૂપિયા આપી છે. કેટલા રૂપિયા આપી છે? 462 રૂપિયા દલાલી આપેલી છે આપણે. દલાલી આપેલી છે 462. તો અહીંયા આપણે એને ઘટતી વસ્તુઓ છે એ ગોતીએ છીએ. તો અહીંયા બધાનું ધ્યાન, નવો સમ છે, દલાલી ઉપરથી મળશે દાર્શનિક કિંમત. એટલે અહીંયા બધાનું ધ્યાન, દલાલી અને આ બજાર કિંમત, દલાલી અને આ બજાર કિંમત. દલાલી કેટલી છે? તો કે સમજવા માટે ધારો કે 1 રૂપિયો દલાલી હોય તો એની બજાર કિંમત કેટલી કહેવાય? તો કે 100. તો દલાલી કેટલી છે? 462 રૂપિયા. કેટલી? તો 462 એની બજાર કિંમત કેવડી હોય? તો કે 462 × 100/1, એટલે એની બજાર કિંમત મળી ગઈ 462 × 2 મીંડા, એટલે 46200 મળી એની બજાર કિંમત. તો બજાર કિંમતની અંદર મૂકી દો અહીંયા 46200 શું છે એની બજાર કિંમત. ચાલો મળી ગઈ. તો કે સરસ. હવે અહીંયા પાછું સૂત્ર મૂકો, બજાર કિંમત, બજાર કિંમત અને દાર્શનિક કિંમત, બજાર કિંમત અને દાર્શનિક કિંમત. બજાર કિંમત સમજવા માટે ચાલો બજાર કિંમત એટલે કે ભાવ કેટલા આપેલા છે? તો કે 105 રૂપિયા પ્રીમિયમ સહિતનો ભાવ. પ્રીમિયમ સહિતનો ભાવ એટલે કે બજાર કિંમત બુકની અંદર જોવો કેટલા છે? તો કે 105. ત્યારે એની દાર્શનિક કિંમત કેટલી હોય? તો કે 100. તો અત્યારે બજાર કિંમત કેટલી છે? 46200. એ કેટલા હોવા જોઈએ? થઈ ગયો ક્વેશ્ચન માર્ક્સ? તો 46200 × 100/105, એટલે આપને મળે એની બજાર કિંમત 46200 × 100/105, એટલે 44000 રૂપિયા મળી આપણે એની દાર્શનિક કિંમત. કેટલી મળી? તો કે 44000. આ 44000ને કહેવાય એની દાર્શનિક કિંમત. તો દાર્શનિક કિંમત પૂરી દો 44000 રૂપિયા. ચાલો તો 44000 રૂપિયા દાર્શનિક કિંમત મળી. તો આપણે ખબર છે અહીંયા 46000 છે, અહીંયા 44000 છે, તો બે વચ્ચેનો તફાવત કેટલો છે? તો કે 2200. ને એમ ન કરવું હોય તો 44000ના કરવાના આપણે 5%, એટલે મળી જાય. પછી આ પ્લસ પણ એ ડબલ હું કામ ધંધા કરવા છો? અહીંયા આપેલું જ છે, ત્યાંથી જ કરે ને. હાલો હવે આપણે દલાલી પ્લસ કરી. હવે આવી વ્યાજની વાત. વ્યાજ સહિત છે એટલે વ્યાજ તો બાદ જ કરવું પડે. તો વ્યાજ દાર્શનિક કિંમત ઉપર ગણાય. તો કે 44000 × કેટલા ટકાના? તો કે 14%. વ્યાજ કેટલું છે? તો કે 3 મંથનું છે. ચાલો વ્યાજ કેટલું આવ્યું? 1540. 46662 + 1500 માઇનસ કરો એટલે 45122 મળે મૂળ કિંમત.
एंट्री पाड़ी नाखीए छीए तो एंट्री नी अंदर शू कीधुं छे व्याज सहित खरीदी कई डेट छे तो के 1/1/2007 नी छे 1/1/2007 बैंक खाते अकाउंट्समां व्याज सहित खरीदी। हलो दार्शनिक किंमत केटली मळी तो के 44,000 रुपया। व्याज केटलो मळ्यो तो के 1540। मूळ किंमत केटली हती तो के 45,122। 45,122। હાલો હવે આપણે અહીંયા આવ્યું મળવાપાત્ર વ્યાજનું સ્ટેપ। તો મળવાપાત્ર વ્યાજની અંદર બાકી શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ વેચાણ। તો શરૂનો સ્ટોક કેટલો હતો 42નો, ખરીદી આટલી કેટલાની આવી તો કે 44ની, વેચાણ કાંઈ છે નહીં તો કે 0। તો હાલો કરો એનો બેનો હિસાબ એટલે 1,284,000 રૂપિયા2,84,000 × 14% અને 6 મંથનું વ્યાજ 19,880। ચાલો હાલો વિડીયો છે એ બંધ છે, ક્યાંથી બંધ છે એ આપણે ખબર છે નહીં, તો મળવાપાત્ર વ્યાજથી તો બંધ નહીં હોય પણ કદાચને બંધ અહીંયા હશે તો વ્યાજ બાદ ખરીદી। વ્યાજ બાદ ખરીદી એટલે દલાલી છે 306 રૂપિયા। તો અહીંયા પદ મૂકીએ દલાલી અને મૂળ કિંમત, દલાલી 1 રૂપિયો ત્યારે મૂળ કિંમત કેટલી છે તો કે 100, દલાલી 306 એ ત્યારે મૂળ કિંમત કેટલી તો કે બજાર કિંમત એટલી મળી ગઈ 30,600। હવે આપણે બજાર કિંમત અને દાર્શનિક કિંમત, બજાર કિંમત આપણે પ્રીમિયમ સહિતનો ભાવ બુકની અંદર આપેલો છે 102 રૂપિયા, ત્યારે દલાલી કેટલી હોય તો કે 100, તો બજાર કિંમત 30,600 હોય ત્યારે દાર્શનિક કિંમત કેટલી હોય કે 30,000, તો 30,000માંથી અહીંયા 30,600નો ડિફરન્સ એટલે 600 રૂપિયા મળી ગયો। અહીંયા વ્યાજ આપણે બાકી છે તો વ્યાજ અહીંયા 2 મંથનું ગણ નાખ્યું, 30,000 ઉપર 14% લેખે 2 મંથનું વ્યાજ 700 રૂપિયા મળી ગયો, અને કંઈ ટોટલની જરૂર નથી ખાતામાં મૂકી એવા। નેક્સ્ટની અંદર આપણે અહીંયા કે વિડીયો છે એ બંધ હતો કે ખબર નથી, વ્યાજ બાદ વેચાણ, વ્યાજ બાદ વેચાણની અંદર દાર્શનિક કિંમત નથી તો પ્રીમિયમ ગણી શકાય નહીં, બજાર કિંમત નથી, દલાલી 606 રૂપિયા છે। તો પદ મૂકીએ છીએ દલાલી અને બજાર કિંમત, 1 રૂપિયો છે એ દલાલી હોય તો બજાર કિંમત 100 રૂપિયા છે, તો 660 રૂપિયા છે એ દલાલી હોય તો બજાર કિંમત કેવડી હોય તો આપણે 66,000 રૂપિયા મળી ગયું। ઓકે 66,000 પૂરા। હવે આપણે દાર્શનિક કિંમત ગોતવી છે તો પાછું સૂત્ર મૂકીએ છીએ બજાર કિંમત અને દાર્શનિક કિંમત, તો પ્રીમિયમ સહિતના ભાવ કેટલા છે તો કે પ્રીમિયમ સહિતના ભાવ 110 રૂપિયો એમ, તો 110 રૂપિયો ભાવ હોય ત્યારે 100 રૂપિયાની દાર્શનિક કિંમત હોય, તો આપણે પ્રીમિયમ સહિતની દાર્શનિક ભાવ છે 66,000, તો ત્યારે એની બજાર કિંમત કેટલી હોય તો 66,000 × 100 અને ભાંગ્યા 110 એટલે 60,000 રૂપિયા મળે આપણે, કેટલા 60,000 દાર્શનિક કિંમત કહેવાય, કેવડી કિંમત કહેવાય, તો અહીંયા 60,000 રૂપિયા પૂરી દો। હલો 60,000 ને 66,000 નો બેનો ડિફરન્સ તો કે 6,000 નો, હલો દલાલી બાદ કરો તો કે 65,340, વ્યાજ બાદ છે તો વ્યાજ પ્લસ કરો તો કે 60,000 × 14% અને વ્યાજ જોઈ લો, વ્યાજ બાદ વેચાણ છે એટલે 5 મંથ, ચાલો વ્યાજ કેટલું આવ્યું 3,500 રૂપિયા, કેટલું છે તો 3,500, 40 × 5 = 8 × 5 = 3
5 ને 3 8 ને 5 ને 3 8 ને 6 ચાલ આલો ખાતાની અંદર મૂકી આવી ખાતાની અંદર મૂકવા માટે આવટે ડેટ છે કેટલાની તો કે 8 તો અહીંયા 31/8/2007 બેંક ખાતે કાઉન્ટમાં વ્યાજ બાદ વેચાણ દર્શનની કિંમત કેવડી મળી તો કે 60,000 વ્યાજ કેવડું મળ્યું તો કે 3,500 મૂળ કિંમત કેવડી હતી તો 65,340